આપણા વિદ્યાર્થી મિત્રો, આજના ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે. આજે આપણે ઉદાહરણ નંબર 22 જોઈશું. પકીરાનું ઉદાહરણ છે, જોઈએ. અગેન શબ્દના બધા મૂળાક્ષરોનો ઉપયોગ કરીને અર્થસભર કે અર્થરહિત કેટલા શબ્દ બનાવી શકાય. શબ્દ કયો છે? અગેન, એ જી આઈ એ એન, એ જી એ જી એ આઈ એન, બરાબર છે. કુલ કેટલા મૂળાક્ષરો છે આમાં? બે પ્રશ્ન છે અહીંયા, કેટલા શબ્દ બનાવી શકાય તે શોધો. અને બીજો પ્રશ્ન છે, જો આ શબ્દનો શબ્દકોશ પ્રમાણે લખ્યા હોય તો 50માં સ્થાને કયો શબ્દ આવે? પહેલા તો અગેન શબ્દ જે છે એમાંથી કેટલા મૂળાક્ષર શબ્દ બનાવી શકાય, તો એમાં જોઈએ અગેન શબ્દમાં કુલ 3 × 2 = 5 મૂળાક્ષરો છે. એમાં એ જે છે કેટલી વખત આવે છે? એ 2 વખત આવે, બરાબર છે. તો ખ્યાલ એક પ્રમેય નંબર 4 નો ઉપયોગ કરીશું મિત્રો. પ્રમેય નંબર 4 શું કહે છે? માંગેલા ગોઠવણીના પ્રકાર, માંગેલ ગોઠવણીની સંખ્યા કેટલા શબ્દ છે? 5 શબ્દ મૂળાક્ષરો છે, એટલે 5 મૂળાક્ષરને ગોઠવવા માટે આપણે 5 ×2 જે છે 2 વખત આવે છે, એટલે ×2. તો આ પ્રમાણે મિત્રો શોધી શકાય. 5 ×2 એટલે 5 × 4 = 3 × 2 × 1 / 2 × 1 / 2 = 5 = 20 = 40 40 = 60 જવાબ મળે. તો 60 રીતે આ શબ્દને આપણે ગોઠવી શકીએ. તો એમાંથી બીજો પ્રશ્ન છે કે 50મો શબ્દ કયો હશે એ જોવાનું છે. જો આપણે એ થી શરૂ થતા શબ્દ મેળવવા માટે આપણે એ ને પહેલી બાજુ મૂકી દઈએ. બીજો પ્રશ્ન છે, ધારો કે એ થી શરૂ થાય 1 2 3 4 5, એ ફિક્સ કરી દઈએ. તો એ થી શરૂ થાય તો આ જે છે આટલા શબ્દ કેટલા પ્રમાણે ગોઠવી શકાય? તો આ 4 શબ્દની પસંદગી આપણે કઈ રીતે ગોઠવી શકાય? 4 ફેક્ટોરિયલ પ્રમાણે ગોઠવી શકાય. એ અહીંયા આવી જાય તો આ 4 ફેક્ટોરિયલ, બરાબર, પહેલું જે છે. એટલે 4 ફેક્ટોરિયલ એટલે કેટલા થઈ જાય? 4 × 3 × 2 × 1, 4 × 4 = 24. એટલે 24 શબ્દ એથી શરૂ થાય, બરાબર. એની આગળ જોઈએ, આપણે 50મો શબ્દ જોઈતો છે. તો આગળ જોઈએ, બરાબર છે. એ પછી કયો શબ્દ આવશે? તો એ પછી આલ્ફાબેટમાં જોઈએ, એ પછી આવશે જી, એ બી સી ડી ઈ એફ જી. તો જી આવશે. તો જી પછી અહીંયા જે છે 4 શબ્દની ગોઠવણી 4 ફેક્ટોરિયલ પ્રમાણે, અને 2 એ 2 પણ આવશે, 2 વાળી એ આવશે, તો ×2 ફેક્ટોરિયલ. એટલે આપણને મળશે 4 ફેક્ટોરિયલ 24 ×2 એટલે કેટલા મળશે? 12. તો 24 + 12 કેટલા થયા? 20, 30, 34, 35 અને 36 થયા, બરાબર છે. આગળ જઈએ. હવે જી પછી કયો આવશે? જી પછી આવશે આઈ. કયો આવશે? આઈ. અહીંયા આઈ મૂકીશું. તો આથી શરૂ થતા શબ્દ જે છે એમાં પણ 4 ફેક્ટોરિયલ / 2 ફેક્ટોરિયલ, એટલે એ કેટલા મળશે? એ પણ 12 પ્રકારે મળશે. તો કેટલા શબ્દ થયા? 24 + કુલ શબ્દ જોઈ લઈએ કેટલા થયા. એ તો અત્યાર સુધીમાં પ્રાપ્ત થતા શબ્દોની સંખ્યા, અત્યાર સુધીમાં પ્રાપ્ત થતા શબ્દની સંખ્યા કેટલી મળે? 24 + 12 + 12 કેટલા થયા? 20, 30, 40 અને 48. એટલે આથી શરૂ થતા શબ્દ 48 સુધી પહોંચે, બરાબર. હવે 49મો શબ્દ કયો મળશે? 49મો શબ્દ. તો આથી શરૂ થતા ફિનિશ થઈ ગયા. હવે કયું બાકી રહી? એ આવી ગયો, જી આવી ગયો, આઈ આવી ગયો, એન આવી ગયો. એટલે એન થી શરૂ થાય 49મો શબ્દ. કોનાથી શરૂ થાય? એન થી,
तो अल्फाबेट प्रमाणे आपणे मूकीए तो एन सौथी पहेला आवशे, पछी शुं आवशे, तो पछी बे ए आवशे, कारण के ए पहेला आवे, पछी ए पछी कई आवे, जी आवे अने आई आवे, बराबर छे। तो 49 मो शब्द, आ कयो शब्द? 49 मो शब्द मळे, बराबर छे। एन थी शुरू थाय कारण के आई सुधी फिनिश थई गया, आय सुधी में 48 शब्द आवी गया, एटले आय शुरुआत में फिनिश थई गयो। पछी मळे छेल्लू एन, एन थी शुरू थाय एटले 49 मो शब्द एन थी शुरू थाय, अने अल्फाबेट प्रमाणे जोईए तो पहेला बे ए आवे, पछी जी अने पछी आय, एटले 49 मो शब्द आ मळे। तो 50 मो शब्द कयो मळशे? एन आवशे। आ ए जे छे बन्ने एम ज रहेशे, आ बे फेરી નાખીએ, આઈ અને જી, તો 50 મો શબ્દ મળશે એન ડબલ એ આઈ જી, આ મળશે આપણે 50મો શબ્દ, 50મો શબ્દ। તો બીજો પ્રશ્ન છે એમાં કે 50મા સ્થાને કયો શબ્દ આવશે, તો 50મા સ્થાને સ્થાન પર શબ્દો 50મા સ્થાને શબ્દ કયો આવશે? એન એ એ આઈ જી, તો આ શબ્દ 50મા સ્થાને મળે, આ પહેલો પ્રશ્ન હોય, ખ્યાલ આવે છે મિત્રો? તો આ પ્રમાણે ઉદાહરણ નંબર 22 કરી શકાય। હવે જોઈએ ઉદાહરણ નંબર 23, ઉદાહરણ 23 શું છે જોઈએ। वन टू जीरो टू फोर, वन टू जीरो टू फोर, वन टू जीरो टू फोर, टू फोर, टू फोर, आटला अंकों थी आपणे एक बे त्रण चार पांच छ केटला थया, आ जे शब्द जे छे आनाथी मोटी संख्या बनावानी, मोटी संख्या केटली बनावी शकीए? तो आ जितला भी अंक छे, एक बे त्रण चार पांच छ सात, सात अंकनी संख्या थी मोटी संख्या बनावानी छे। तो सात अंक पछी मोटी संख्या बनावी होय आपणे आटला शब्दनो उपयोग करीने, एटले के आ शब्दने सात बॉक्स में भरवू पड़े, एक बे त्रण चार पांच छ सात, बराबर छे। तो आ अंको जे छे, आ अंको बधा एने सात बॉक्स में भरीए तो केटला प्रकारे भरी शकाय? तो आ केटला छे? एक बे त्रण चार पांच छ सात, तो सात फेक्टोरियल, जे पण रिपीट थाय बे बे वखत आवे छे, एमां बे बे वखत, चार सॉरी बे त्रण वखत, बे त्रण वखत, चार बे वखत, बराबर। तो सात फेक्टोरियल भाग्या બે કેટલી વખત આવે છે? ત્રણ વખત, એટલે થ્રી ફેક્ટોરિયલ, ચાર બે વખત એટલે બે ફેક્ટોરિયલ, આટલા કુલ ગોઠવણીના પ્રકાર મળે, બરાબર। હવે એમાંથી એવા એવા અંક કાઢી લેવાના, કયા? એક બે ત્રણ ચાર પાંચ છ સાત, એવા અંક કાઢી લેવાના કે જીરો જે છે એ આવા પહેલી સ્થાને પર આવી શકે। આમાં તો આ બધા આવી ગયા જીરો પહેલા સ્થાને, જીરો જો પહેલા સ્થાને આવી જાય તો આ અંક જે છે એ સાત નંબરની જગ્યાએ છ નંબરનો બને અને આનાથી નાનો થઈ જાય, માટે જીરો જે છે પહેલા અંક પર આવે એવી સંખ્યા આમાંથી શું કરવું પડશે? બાદ કરવું પડશે। એટલે અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ, એટલે છ ફેક્ટોરિયલ, બે કેટલી વખત આવે છે? ત્રણ વખત, ત્રણ ફેક્ટોરિયલ, અને ચાર બે વખત, બે ફેક્ટોરિયલ। તો આ સંખ્યામાંથી આ બાદ કરી દઈએ તો આપણને શું મળશે? ગોઠવણીના કુલ પ્રકાર, માંગેલ ગોઠવણીની કુલ સંખ્યા શું કરવાનું છે? સાત ફેક્ટોરિયલ ભાગ્યા ત્રણ ફેક્ટોરિયલ ગુણ્યા બે ફેક્ટોરિયલ માઇનસ છ ફેક્ટોરિયલ, થ્રી ફેક્ટોરિયલ માઇનસ ટુ ફેક્ટોરિયલ। આની તમારે બાદબાકી કરી દેવાની, એટલે તમને જવાબ મળશે 360 જવાબ મળશે। કેટલા મળશે? 360। આ તમારે જાતે કરવાનું છે આટલું। હવે એક લાસ્ટ પ્રશ્ન જોઈએ, ઉદાહરણ નંબર 24। તો ઉદાહરણ 24 શું કહે છે મિત્રો?
उदाहरण 24, कोई बे कुमारी साथे न होय तो पांच कुमारियों ने, पांच कुमारी जी 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 जी, पांच कुमारियों ने साथे गोठवानी नथी, कोई पण बे कुमारी एटले के गर्ल्स साथे आवी जोईए नहीं। अने त्रण कुमार ने हार में केटला प्रकारे गोठवी सकीए, तो अहींया जे चौकड़ी मारू छूं त्यां आपणे कुमारो मूकी सकीए, एक बे त्रण चार पांच छ, बराबर। अपनी पास पांच छोकरी छे तो पांच छोकरी ने अपने पांच फेक्टोरियल प्रकार गोठवी सकाय, बराबर छे। हवे आज कुमारी केटली छे, अपनी पास कुमारी पांच छे अने कुमार केटला छे त्रण छे, बराबर छे। जी केटला, एक बे त्रण चार ने पांच, तो कुमारी ने अपने केटला प्रकार गोठवी सकीए, कुमारी ने फाइव फेक्टोरियल प्रकार, एक बे त्रण चार पांच प्रकारे गोठवी सकीए, बराबर। पांच जग्या छे, तो कुमार जे छे त्रण छे अने आ चौकड़ी जा मुकेली त्यां आपणे कुमार नी पसंदगी करी सकीए, तो एक बे त्रण चार पांच छ, छ जग्या माथी त्रण जग्या पसंद करवानी, छ जग्या माथी त्रण जग्या नी पसंदगी क्या प्रकारे थाय, सिक्स सी थ्री प्रकारे थई सके। माटे मांगेल गोठवणी नी संख्या कई मळे, कई मळे, फाइव फेक्टोरियल इंटू सिक्स सी थ्री, पांच गुणिया चार गुणिया त्रण गुणिया बे गुणिया एक गुणिया छ गुणिया पांच गुणिया चार, त्रण बे एक, त्रण बे एक, त्रण बे कैंसल, पांच चौक वीस गुणिया पांचोग वीस, वीस गुणिया छ, वीस गुणिया छ, छ दू बार पांचोग वीस, छ दू बार एक सौ ने वीस, बराबर, बार दू चौबीस एटले के बे हजार चार सौ प्रकारे, सॉरी अहीं भूल थई छे, सिक्स सी थ्री बराबर छे, सिक्स फाइव फोर थ्री टू वन, ओके। आ थी जाए फाइव फेक्टोरियल इंटू सिक्स फेक्टोरियल, सिक्स माइनस थ्री एटले थ्री फेक्टोरियल, बराबर। આની ગણતરી તમે કરશો એટલે જવાબ મળશે આપણને 14400, 14400। તો આ પ્રમાણે મિત્રો આ પ્રશ્નનો ઉકેલ કરવાનો છે। આમાં જ પ્રશ્ન નંબર 7, સ્વાધ્યાય 7 માં ચોથો પાંચમો પ્રશ્ન, 4 5 6 સ્વાધ્યાય 7 હોમવર્કમાં કરવાનો છે મિત્રો। તો અહીંયા સ્ટોપ કરીશું, નેક્સ્ટ લેક્ચરમાં આગળ જઈશું। ધન્યવાદ।